યાત્રાધામ અંબાજી ખાતે ખોડિયાર નવયુગ પ્રગતિ મંડળ દ્વારા આજે ખોડિયાર જયંતિની ઉજવણી કોરોના ગાઈડલાઇનની પ્રમાણે ઉજવવામાં આવી હતી. જ્યાં વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવતી હતી તે મળ મુલતવી રાખવામાં આવી હતી. જોકે કોરોના મહામારીને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સમગ્ર અંબાજી નગરજન માટે નિઃશુલ્ક સમૂહ ભોજન પ્રસાદી ભંડારો યોજાતો હતો, તે પણ આ વખતે મુલતવી રાખવામાં આવ્યો હતો. અને સાથે જે સાંજના સમયે ભજન સંધ્યાના કાર્યક્રમ યોજાતા હતા તે પણ આ વખતે મુલતવી રાખવામાં આવ્યા હતા. અંબાજીમાં પૌરાણિક ખોડિયાર માતાના મંદિરે ખોડિયાર જયંતિને લઈ દર્શનાર્થીઓની ભીડ પણ ઓછી જોવા મળી હતી. સાથે જોકે દર વર્ષે જે રીતે ખોડિયાર માતાને 101 પ્રકારના વિવિધ વ્યંજનો સાથેનો જે અન્નકૂટ ધરાવવાનો કાર્યક્રમ યોજાતો હતો તે પણ આ વખતે કોરોનાની એસઓપીને લઈને તે પણ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે ખોડિયાર માતાની જન્મજયંતિ માત્ર ધાર્મિક પરંપરાને લઈ હોમ હવન કરી ખોડિયાર જયંતિની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોકે અંબાજીનું જે હાલ તબક્કે ખોડિયાર મંદિર છે જે અંબાજી મંદિર જેટલું જ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. અને જ્યારે અંબાજી મંદિરનું નિર્માણ કાર્ય થયું હતું તે વખતે જ આ ખોડિયાર માતાના મંદિરનું પણ નિર્માણ કાર્ય થયું હોવાનું જાણવા મળે છે. અને નવયુગ જે ખોડિયાર મિત્ર મંડળ છે એ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ કરી અને ખૂબ જ ધન્યતા અનુભવતું હોય છે. કોરોનાની મહામારીના કારણે અમે આ સાલે ભવ્ય ભંડારો, શોભાયાત્રા, અન્નકૂટના દર્શન, રાત્રિ પ્રોગ્રામ એ બધું રદ કરવામાં આવેલ છે. અમે ઓમ હવન કરેલું છે અને સુખડીનો પ્રસાદ રાખેલો છે અને રાત્રે અમે નાનો એક થોડો ભજન સંધ્યા રાખેલ છે. કોરોનાના છેલ્લા 2 વર્ષથી આ કોરોનાના મહામારીના લીધે અમે અમારા જે પ્રોગ્રામો થાય છે જેવી રીતે કે અન્નકૂટ દર્શન હોય છે અને મહાશોભાયાત્રા હોય છે અને ભવ્ય ભંડારો હોય છે તેમાં તમામ માઈ ભક્તો, અંબાજીના જે માઈ ભક્તો છે તમામ ભાઈ ભક્તો પ્રસાદ લે છે એ અમે, અને રાત્રે ભજન સંધ્યા થાય છે તે અમે મોકૂફ રાખેલું છે કોરોનાના મહામારીના લીધે.